ચૂંટણી ચક્રવ્યૂહમાં આપનું સ્વાગત છે. ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ હવે માહોલ ગરમાઈ ચૂક્યો છે, ત્યારે વાત કરીએ આપણે ગાંધીનગરની બેઠક વિશે. તો ગાંધીનગર દક્ષિણથી કોંગ્રેસ અને ભાજપ દ્વારા જે ઉમેદવારો છે તેઓના નામ જાહેર થઈ ચૂક્યા છે, ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ખાસ કરીને કાંટાની ટક્કર હવે બંને પક્ષોના ઉમેદવારો વચ્ચે જોવા મળી રહી છે. ત્યારે ખાસ માણસા બેઠક પરથી અમિત ચૌધરી અને સુરેશ પટેલ આમને સામને આવશે. બીજેપી અને કોંગ્રેસ બંનેના જે ઉમેદવાર છે તે આમને સામને આવશે. આપણે આગળ વાત કરીએ જો ખાસ બેઠકોની, તો દહેગામ બેઠક પર બલરાજસિંહ ચૌહાણની સામે કોંગ્રેસથી કામિનીબા રાઠોડ આવશે. કામિનીબા રાઠોડ કે જેઓ ઓલરેડી ધારાસભ્ય છે, તેના સાથે જ ગાંધીનગર દક્ષિણથી શંભુજી ઠાકોર અને ગોવિંદ ઠાકોર આમને સામે ટકરાશે. ગાંધીનગર ઉત્તરમાં અશોક પટેલ અને સીજે ચાવડા આમને સામે ટકરાશે. માણસાથી અમિત ચૌધરી અને સુરેશ પટેલ આમને સામે ટકરાવાના છે. વાત કલોલ બેઠકની કરીએ તો ત્યાંથી પણ અતુલ પટેલ અને બળદેવજી ઠાકોર આમને સામે જોવા મળશે. કોંગ્રેસ અને ભાજપ બંનેના ઉમેદવારો છે જેમની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. ખાસ વાત કરવામાં આવે તો ચૂંટણીને લઈને નામોની જાહેરાતને લઈને ઘણી જ ઉત્સુકતા જોવા મળતી હતી. નવા ઉમેદવાર તેમજ રિપીટ જે ઉમેદવારો થયા છે તેને લઈને પણ અનેક ચર્ચાઓ જોવા મળી હતી. ખાસ જો દહેગામ બેઠકની આપણે વાત કરીએ તો બલરાજસિંહ ચૌહાણની સામે કામિનીબા રાઠોડ છે. કામિનીબા રાઠોડ કે જેઓ ધારાસભ્ય છે કોંગ્રેસ પક્ષ તરફથી, અને તેમની સામે આ વખતે ભાજપે બલરાજસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે. ખાસ કાંટાની ટક્કર એટલા માટે છે કે પાટીદાર ફેક્ટર અનામતો, જે અનામત આંદોલનથી લઈને અનેક આંદોલનો રાજ્યમાં થયા તેને લઈને બેઠકોની વહેંચણીને લઈને અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા કે કઈ બેઠક પરથી કોને ઉમેદવાર જાહેર કરવામાં આવશે, ઉમેદવાર કેટલું કાર્ય કરશે, કયા પ્રકારે પ્રચાર કરવામાં આવશે અને ત્યારબાદ કોની જીત થશે. ખાસ કરીને ઉમેદવારના નામ જાહેર થઈ ગયા, ફોર્મ ભરાઈ ચૂક્યા છે. હવે જે આગામી 9 ડિસેમ્બરે મતદાન થશે અને 14 ડિસેમ્બરે મતદાન થશે તેને લઈને જે તૈયારીઓ કરવામાં આવી રહી છે બંને પક્ષો દ્વારા, બંને પક્ષો જોરશોરથી પ્રચારમાં લાગી ચૂક્યા છે અને તમામે તમામ રીતે એડીચોટીનું જોર લગાવીને પોતાના પક્ષને મજબૂત કરી રહ્યા છે. આ સાથે જ ઉમેદવારો પણ પોતાના પક્ષને મજબૂત કરવા જે જનતા છે તેઓની સુધી પહોંચી રહ્યા છે, જનજનનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે, લોકોની જે સમસ્યાઓ છે તેને સાંભળીને તેના ઉકેલ માટેના વાયદા આપવામાં આવી રહ્યા છે. બેઠકોના મુકાબલાની વાત કરવામાં આવે તો દહેગામથી બલરાજસિંહ ચૌહાણ સામે કામિનીબા રાઠોડ મેદાને ઉતરશે. ગાંધીનગર દક્ષિણથી શંભુજી ઠાકોરની સામે ગોવિંદ ઠાકોર મેદાને ઉતરશે. તો ગાંધીનગર ઉત્તર બેઠક પરથી અશોક પટેલની સામે સીજે ચાવડા મેદાને ઉતરશે. આ તરફ માણસાની વાત કરીએ તો માણસા બેઠક પરથી અમિત ચૌધરી અને સુરેશ પટેલ આમને સામને જોવા મળશે. આ વખતે કોંગ્રેસે પટેલ ઉમેદવાર સુરેશ પટેલને મોકો આપ્યો છે. આ સાથે જ કલોલ બેઠક પર અતુલ પટેલ અને બળદેવજી ઠાકોર આમને સામને આવશે. ખાસ જે ગાંધીનગરની બેઠકો છે, આ બેઠક જે 5 બેઠક છે ગાંધીનગરની, તે 5 બેઠકને લઈને ખૂબ જ ચર્ચાએ જોર પકડ્યું હતું કે કયા પ્રકારે કોને સીટ આપવામાં આવી શકે છે. ખાસ કરીને જે શંકરસિંહ વાઘેલાના પુત્ર છે તેમના નામને લઈને પણ ચર્ચા જોવા મળી હતી, પરંતુ બીજેપી દ્વારા નામ જાહેરાત કર્યા બાદ જે હતો સવાલ તેનો ઉકેલ આવી ગયો હતો કે તેઓ ભાજપમાં નથી જોડાયા અને ભાજપ દ્વારા તેઓને ટિકિટ નથી આપવામાં આવી. પરંતુ આ વખતે ભાજપ દ્વારા પણ ખાસ રણનીતિ ઘડીને ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. જે પ્રમાણે જ્ઞાતિગત સમીકરણો જોવામાં આવ્યા છે તેને જોતા ઉમેદવારના નામ નક્કી થયા છે. આ સાથે જ મોટાભાગના જે પણ ઉમેદવારો છે તેઓને રિપીટ કરવામાં આવ્યા છે. પાર્ટી દ્વારા નવા ચહેરાઓ ઓછા લેવામાં આવ્યા છે અને રિપીટ થિયરી અપનાવતા જે દિગ્ગજ નેતાઓ છે, કદાવર નેતાઓ છે, તેઓને ફરી નામ જાહેર કરી ફરી તક આપવામાં આવી છે. તો આ તરફ કોંગ્રેસ દ્વારા પણ જાણે કે નવો શ્વાસ ફૂંકાઈ ચૂક્યો છે કોંગ્રેસમાં. તે જોતા હવે ઉમેદવારના નામ જાહેર કરવામાં પણ કોંગ્રેસે ખૂબ જ ઝીણવટ ભરી જે માહિતી મેળવી હતી, તપાસ કરી હતી, તે બાદ ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. અનેક મિટિંગોના દોર શરૂ થયા, મિટિંગો યોજાઈ દિલ્હીથી લઈને ગાંધીનગર સુધી પણ અનેક મિટિંગો કોંગ્રેસે કરી અને ત્યારબાદ ઉમેદવારના નામો જાહેર કર્યા છે. આ તરફ કોંગ્રેસને અનેક જે જ્ઞાતિગત સમીકરણો છે તેના દ્વારા સપોર્ટ આપવામાં આવી રહ્યા છે. તે જોતા જ્ઞાતિઓને આધાર રાખીને કોંગ્રેસે પણ આ વખતે યાદી તૈયાર કરી છે. કોંગ્રેસે જે કામિનીબા રાઠોડ હતા તેઓને રિપીટ કરતા જે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો આ તરફ ગોવિંદ ઠાકોર, સીજે ચાવડા, સુરેશ પટેલ અને બળદેવજી ઠાકોરને આ વખતે કોંગ્રેસે આ 5-5 જે ઉમેદવાર છે તેને મેદાને ઉતાર્યા છે. આ 5 ઉમેદવારના નામ નક્કી કરવા માટે ખાસ રણનીતિ ઘડવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા. જે સ્થાનિક લોકો હતા તેઓનો કયા પ્રકારનો પ્રતિસાદ છે તે જોતા આ તમામ ઉમેદવારોના નામ નક્કી કર્યા હતા. ખાસ વાત ઉમેદવારને લઈ પસંદગીને લઈને કરવામાં આવે તો અનેક જગ્યાએ અસંતોષ જોવા મળ્યો, પરંતુ ખાસ કરીને કોંગ્રેસ દ્વારા તેને રોકવામાં આવ્યો છે અને કોંગ્રેસે તમામ ઝીણવટભરી તપાસ કરી નામની જાહેરાત કરી છે.
तो आ तरफ बीजेपी के खास करीने राज्य में बीजेपी विरोध सूर अनेक उठ्या था। अनेक ज्ञातिओ द्वारा आंदोलन करवामां आव्या अने सरकार विरोधी सूत्रोच्चार करी सरकार पाड़ी देवा सुधीनी वात पण करवामां आवी। तरम छता पण आ वखते पण बीजेपी मक्कम रह्यु छे ने 150 प्लस ना लक्ष्यांक साथे बीजेपी आगळ वधी रह्यु छे। बीजेपी आ वखते गांधीनगरनी दहेगाम बैठक परथी बलराजसिंह चौहान, गांधीनगर दक्षिण बैठक परथी संभुजी ठाकुर, गांधीनगर उत्तर बैठक परथी अशोक पटेल, मानसा बैठक परथी अमित चौधरी अने कलोल बैठक परथी अतुल पटेल ने मैदान उतार्या छे। आ पांचे पांच उम्मीदवार ने मैदान उतार्या छे बीजेपी द्वारा। बीजेपीए खास जीतनो विश्वास व्यक्त कर्यो छे अने जे विधानसभा बैठको छे तेमांथी 150 प्लस लावानो लक्ष्यांक जे छे तेने पार पाडवा माटेनी तैयारीओ शुरू करी दीधी छे। तो अगर आप बात करिए अमदावादनी बैठकों की, तो खास अमदावादनी बैठकों जो है 21 बैठकों पर तेना पर पण नाम जाहिर थई चुक्या छे। आज मुद्दे अपनी साथ जोड़ाई चुक्या छे नरेन्द्र राठौर जी। नरेन्द्र जी, प्रमाण कही शकाय कि अमदावादनी 21 बैठकों पर कांग्रेस अने भाजप बंने उम्मीदवारों नाम जाहिर कर्या छे, फॉर्म भरवानी प्रक्रिया पण पूर्ण थई गई छे, हवे मतदान ने लईने तैयारी थई रही छे, चूंटणी प्रचार जोरशोरथी चाली रह्यो छे, केवा प्रकारनो माहोल हाल अमदावादमां जोवा मळी रह्यो छे? राजकीय पार्टीओ द्वारा પોતાના જે ઉમેદવારો છે એના નામ જાહેર થઈ ચૂક્યા છે અને છેલ્લી તારીખો જે હતી ફોર્મ પરત ખેંચવાની એ ગતકાલે જ પૂર્ણ થઈ ચૂકી છે। જે મનામણાની વાત હતી તો કોંગ્રેસ દ્વારા છેલ્લે સમય સુધી ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં જોવા મળ્યું હતું અને એમના દ્વારા સારી રીતના ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું છે। એમના જેટલા પણ ઉમેદવારો હતા કે જે કોંગ્રેસ સાથે સંકળાયેલા હોય અને એમના દ્વારા અપક્ષમાંથી ફોર્મ ભરવામાં આવ્યું હતું નારાજગીના કારણે, કારણ કે જે જ્ઞાતિગત સમીકરણો બનતા હતા અને જે સ્થિતિ કોંગ્રેસની સારી હેન્ડલ કરવામાં આવી છે અને જે ડેમેજ કંટ્રોલ ની સ્થિતિ હતી એને સારી રીતના ડેમેજ કંટ્રોલ કરવામાં આવી છે। અત્યારે હાલની સ્થિતિમાં બંને પાર્ટીઓ દ્વારા પ્રચારની કામગીરી શરૂ કરી દેવાઈ છે। એમાં ખાસ જો જે શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો ગત વિધાનસભાની જે ચૂંટણી હતી એની અંદર 21 પૈકી કુલ 17 જેટલી બેઠકો છે એ 16 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટી દ્વારા જીતવામાં આવી હતી, એમના ઉમેદવારો જીત્યા હતા। જ્યારે અન્ય જે બેઠકો છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા હતા, ખાસ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર અને તમામ જે મહાનગરપાલિકાઓ છે તે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેન્થ રહી છે, ચાહે અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય અથવા તો રાજકોટ હોય। એટલે જે મહાનગરપાલિકાના વોટર છે તે છેલ્લા ઘણા સમયથી, એટલે કે છેલ્લા બે તબક્કાથી ભારતીય જનતા પાર્ટીના મતદાતાઓ રહ્યા છે, મધ્યમ વર્ગ છે અને એમને ભારતીય જનતા પાર્ટીના મતદાતાઓ તરીકે જોવામાં આવી રહ્યા છે અને એ જ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેન્થ રહી છે। ત્યારે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો જે મદાર છે તે શહેરી મતદાતાઓ ઉપર જોવા મળશે અને અમદાવાદ શહેર કે જે સૌથી વધારે બેઠકો અહીંયા આવેલી છે, અમદાવાદ શહેર અને જિલ્લાની જે 21 બેઠકો છે એ પૈકી હાલની તારીખમાં જે બે જે બેઠકો હતી, જે સાણંદ અને વિરંગામ એ બંને બેઠકોના જે ઉમેદવારો હતા તે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડીને જોડાઈ ચૂક્યા છે, એટલે ત્યાં પણ નવા રાજકીય સમીકરણો ઉભા થયા છે। સૌપ્રથમ જે ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારની જે બેઠકો છે 5 બેઠકો, એ પૈકી તમામ જે બેઠકો છે ત્યાં સોશિયલ એન્જિનિયરિંગની જે વાત કરવામાં આવે છે, કારણ કે જે મુદ્દાઓ હોય છે તે જરૂરથી વિકાસના હોય છે ચૂંટણીમાં, પરંતુ આખરે રાજકીય પાર્ટીઓ જ્યારે ચૂંટણી લડતી હોય છે ત્યારે એને જીતવા માટે લડતી હોય છે ત્યારે સોશિયલ એન્જિનિયરિંગ છે એને સૌથી વધારે ધ્યાન પર લેતી હોય છે અને તમામ બેઠકો પર સોશિયલ એન્જિનિયરિંગનો સૌથી પ્રથમ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને બેઠક વહેંચણીમાં એ તમામ બાબતો જોવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે બેઠકો છે ઉત્તર, ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ, ત્યાં ઉત્તરની જે બેઠક છે ગાંધીનગર દક્ષિણની, ત્યાં શંભુજી ઠાકોર અને ગોવિંદજી ઠાકોર બંને પક્ષના ઉમેદવારો છે, ભાજપમાંથી શંભુજી અને કોંગ્રેસમાંથી ગોવિંદજી છે, એટલે બંને ઠાકોર મતદાતાઓ ઠાકોરો છે અને દક્ષિણની જે બેઠક છે ત્યાંથી ઠાકોર મતદાતાઓ સૌથી વધારે પ્રભુત્વમાં જોવા મળતા હોય છે। જરૂરથી કોંગ્રેસમાં ક્યાંક અસંતોષ સર્જાયો હતો, કારણ કે એમના જે પ્રવક્તા છે તેમના દ્વારા પણ ટિકિટ માંગવામાં આવી હતી, એમની ટિકિટ
अपाई थी जो के विस्तार शहरी विस्तार एनी अंदर आए थे एना जे लोग छे एमना द्वारा विरोध पण करवामां आव्यो हतो अने राजीनामानी चिमकी पण आपवामां आवी हती परंतु आखर छेल्ले डेमेज कंट्रोल करी देवामां आव्यो छे। आ सिवाय उत्तरनी जे बैठक छे त्यांथी अशोक पटेल अने सीजे चावड़ा आम तो जे गांधीनगर उत्तरनी बैठक छे ते परंपरागत रीतना एक वार भारतीय जनता पार्टी एक वार कोंग्रेस ए रीतना वन टू वन एक पछी एक ने चूंटवामां आवता होय छे परंतु जे सीजे चावड़ा छे ते अगाउ पण चूंटणी जीती चूक्या छे अने एने कारणे एमनी स्ट्रेंथ जोवा मळी रही छे। राजपूत मतदाताओ त्यां प्रभुत्वमां जोवा मळता होय छे अने एने कारणे सीजे चावड़ा ने फरी एक वार चांस पार्टी द्वारा आपवामां आव्यो छे त्यारे पार्टी त्यांथी जीतनी आशा सेवी रही छे। अमदावाद शहरी जे विस्तारनी बैठको छे चाहे घाटलोडिया होय नारणपुरा होय आ सिवाय जे जेटली पण बैठको छे त्यां भारतीय जनता पार्टी नुं प्रभुत्व रह्यु छे अने एना कारणे फरी एक वार ए भारतीय जनता पार्टी के मतदाताओ पर आधार राखशे अने ए बैठको पर कई रीतना जीत मेळवी शकाय तेना पर तमाम मदार एमनो रहेशे। जे ग्राम्य विस्तारनी बैठको छे साणंद अने विरगनाव आ क्रिटिकल बैठको जोवा मळी रही छे कारण के त्यां एक तरफ भारतीय जनता पार्टीमांथी कमाभाई राठौर के जेओ भारतीय जनता पार्टी साथे जर संकळायेला हता अने एमना द्वारा અપક્ષમાંથી ફોર્મ ભરવામાં આવ્યું છે એટલે એ એક બેઠક ક્રિટિકલ બની છે। કોણ જીતે અથવા તો કમાભાઈ રાઠોડ જીતી ના શકે તો કંઈ નહીં પરંતુ હાર જીત માટે સૌથી વધારે એટલે કે મહત્વનું ફેક્ટર સાબિત થઈ શકે છે। એ જ રીતના જે વિરંગામ બેઠક છે કે જ્યાં લાખા ભરવાડ જે આયાતી ઉમેદવાર છે આ સિવાય જે સ્થાનિક છે તેજસ્વીબેન એમને પણ લડાવવામાં આવે છે અને એ સિવાય કોંગ્રેસમાંથી અપક્ષમાંથી ફોર્મ ભરનાર ધ્રુવભાઈ જાદવ છે એ પણ ત્યાં મહત્વનું ફેક્ટર સાબિત થઈ શકે છે એટલે આ બંને બેઠકો છે તે ક્રિટિકલ બેઠકો જોવા મળી રહી છે। આ સિવાય અન્ય બેઠકો પર સમાન સ્થિતિ અત્યારે જોવાઈ રહી છે। જી જી નરેન્દ્ર આપ અમારી સાથે જોડાયેલા રહેશો પરંતુ